પ્રયાગરાજના ઉમેશપાલ મર્ડર કેસને લઈને અખિલેશ યાદવે હવે મોટો દાવો કર્યો છે. આ હત્યાકાંડ પર સરકારને સવાલો પૂછવામાં આવ્યા કે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મંગળવારે બીજેપી પર પ્રહારો કરતા કહ્યું કે પ્રયાગરાજ મર્ડર કેસમાં મૃતક બીજેપીનો સભ્ય હતો અને જેના પૈસામાં નામ આવતું હતું એ બીજેપીનો મંત્રી પણ છે. અખિલેશ યાદવે આ અંગે ટ્વીટ કર્યું અને કહ્યું કે અલ્હાબાદમાં હત્યાકાંડમાં મૃતક બીજેપીનો સભ્ય હતો જેનું નામ પૈસાના મામલે મંત્રી પદ પરથી દૂર કરવામાં આવશે. અધિકારીઓ અંગે જણાવ્યું કે પૂર્વ બીએસપી ધારાસભ્ય રાજુપાલની હત્યાના મુખ્ય સાક્ષી ઉમેશ પાલ પર પ્રથમ ગોળીબાર કરનાર વ્યક્તિ સોમવારે વહેલી સવારે પ્રયાગરાજ પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. તો અંગે પોલીસે જણાવ્યું હતું કે એન્કાઉન્ટર દરમિયાન વિજય ચૌધરી ઉર્ફે ઉસ્માનને ગરદન, છાતી અને જાંઘમાં ગોળી પણ વાગી હતી. આ તરફ ઉસ્માનની પત્ની સુહાનીએ પોલીસ પર આરોપ લગાવ્યો કે સોમવારે તેને નકલી એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો અને આ દરમિયાન સોમવારે પ્રયાગરાજમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં અતિક અહેમદની બહેન આયશા નૂરીએ પણ પ્રયાગરાજના મેયર અભિલાષા ગુપ્તા નંદી પર શાઇસ્તા પરિવહનને કેસમાં ફસાવવા માટે ઉમેશ પાલની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો, જેથી બીએસપીની ટિકિટ પર ચૂંટણી લડી શકે નહીં. તો આગામી મેયરની આજે ચૂંટણી આવી રહી છે, તેમાં આયશાએ રાજ્ય સરકારના મંત્રી નંદગોપાલ ગુપ્તા નંદી પર અતિક અહેમદને 5 કરોડ રૂપિયાની લોન પરત ન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.